સ્વામિનારાયણ એન્જિનિયરિંગ કોલેજ ખાતે હેકોથોન 2019નું આયોજન એન્જિનિયરિંગ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા કરાયું અને કુલ 40 જેટલી ટીમોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આજના હરણફાર યુગમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે જેને લીધે ટેકનો યુગ આગામી દિવસમાં ખૂબ જ મોટા પાયે ઉપયોગી બનવા જઈ રહ્યો છે. ત્યારે આવનારી પેઢી ટેકનોલોજીથી વાકેફ થાય, ટેકનો યુગમાં ભારત મોખરે રહે તે માટે સરકાર દ્વારા પણ અવનવા પ્રયત્નો અને અવનવી યોજનાઓ બહાર લાવવામાં આવે છે, જેથી આજના યુવાનો પોતાની અંદર રહેલા સ્કિલને બહાર લાવી શકે. ત્યારે સ્વામિનારાયણ એન્જિનિયરિંગ કોલેજ ખાતે હેકોથોન 2019નું આયોજન એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 40 જેટલી ટીમોએ ભાગ લીધો. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. કંઈક એવું તૈયાર કરવું જોઈએ જેના કારણે એ હરીફાઈમાં ઊભો રહી શકે, અને એ છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા, અને એના ભાગરૂપે સમાજની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ માટે ઇનોવેશન અને રિસર્ચ. સમાજની કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ લાવો એ જ ઇનોવેશન છે. એ સામાજિક સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય, એ સમસ્યા એનો ઉકેલ લાવો મારા મનમાં છે, એક યુવાન વિદ્યાર્થીના મનમાં છે, એ વિચાર આવે છે, પણ વિચારને સાકાર કરવા માટેની જે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એ રાજ્ય સરકાર કરે છે, અને એના ભાગરૂપે હેકેથોન, જેને આમાં રસ છે, જેને વિચાર આવે છે, જે ઇનોવેટિવ પોતે જ છે, એ દીકરા દીકરીઓ એ 12 કલાક માટે, 24 કલાક માટે, 36 કલાક માટે, 48 કલાક માટે સાથે બેસે અને પોતાના મનના વિચારોને સાકાર કરે. ઘણી સમસ્યાઓ છે અને ખાસ કરીને ગામડાના લોકો પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તો અમે વિદ્યાર્થીઓને ગામડામાં મોકલીએ છીએ, એનો અભ્યાસ કરે છે, સર્વે કરે છે, અને પછી એ જે કંઈ સમસ્યાઓ ત્યાં જુએ છે એ સમસ્યા ઉપર એ કામ કરે છે, એને અમે ગાઈડન્સ આપીએ છીએ. એને કોઈ પ્રોસેસ, કોઈ પ્રોડક્ટ બનાવવી હોય તો એને ફાઇનાન્શિયલ અમે સહાય કરીએ છીએ. સરકારની પણ જે SSIP અને ઇન્ડસ્ટ્રી કમિશનરની જે સ્કીમો છે એનાથી વંચિત એને ન રહે અને એને લાભ મળે. પહેલું હેકાથોન જે છે એ 24 કલાકનો છે, જે SSIT ભાટ કોલેજ ખાતે આયોજન થયેલું છે. બીજો જે હેકાથોન છે જે 36 કલાક માટેનો છે, જેમાં 3D ડિઝાઇન અને સાથે એનો પ્રોટોટાઇપ બનાવવા માટેનો છે. અને ત્રીજો હેકાથોન છે જે 48 કલાકનો છે, જે LD એન્જિનિયરિંગ કોલેજમાં આયોજન થવાનું છે. એ કોલેજ એની અંદર ડિઝાઇન અને સાથે સાથે પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ કરવાની છે. આ હેકાથોનના માધ્યમથી સ્ટુડન્ટને એ જ ફાયદો થાય કે તે લોકો ઇન્ડસ્ટ્રીમાં સારામાં સારી રીતે હાઈ એન્ડ ટેકનોલોજી પર કામ કરી શકે અને જે ઇન્ડસ્ટ્રીમાંનું જે ફર્સ્ટ ક્લાઉડ બેઝ સોફ્ટવેર છે જેની ઉપર તે લોકો વર્ક કરી શકે અને ઇન્ડસ્ટ્રીને પણ રેડીમેડ મેન પાવર મળી રહે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કે આવનારા યુગમાં ટેકનોલોજીથી ખૂબ જ ફાયદા લોકોને થશે, જેમાં સ્કાય ઇઝ લિમિટ જેવો ચાન્સ આ યુગને મળ્યો છે, તેનો સદુપયોગ કરી આવનારા યુગને ટેકનો યુગ બનાવે, જેથી દેશમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટને વધારે લાભ મળે અને તેને વધારે તક મળે. ઉલ્લેખનીય છે કે ટેકનોલોજી યુગમાં એન્જિનિયર સ્ટુડન્ટને વધારે લાભ મળે તે માટે હેકોથોન 2019નું 6 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. આજે સોફ્ટવેર છે એ ક્લાઉડ બેઝ સોફ્ટવેર છે અને સ્ટુડન્ટ એની અંદર 3D બનાવે, અને એની અંદર જેમ કે એક ગાડી છે તો એમાં 4 અલગ અલગ સ્ટુડન્ટ અલગ અલગ લોકેશન ઉપર કામ કરે છે, તો એને કમ્બાઈન જોઈ શકે અને એના ઉપરથી એ લોકોને ખબર પડે કે ડિઝાઇન કયા સ્ટેજ ઉપર છે. આખું ક્લાઉડ બેઝ સોફ્ટવેર છે. અમે લોકો દરેક એન્જિનિયરિંગ કોલેજમાં જઈ અને ઇન્ડિવિડ્યુઅલ સ્ટુડન્ટને અમે ટ્રેનિંગ આપીએ છીએ અને એ લોકોને આ કોમ્પિટિશન માટે તૈયાર કરીએ છીએ કે જેથી કરીને આપણા સ્ટુડન્ટ ઇન્ડિયાની બહાર જઈ અને આ કોમ્પિટિશનમાં વર્લ્ડ ઇન્ડિયા કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી અને નંબર 1 આવી શકે. અત્યાર સુધી જનરલી શું થતું હતું કે સોફ્ટ રન માટે હેકાથોન થતી હતી, કદાચ આ પહેલી વાર મેકેનિકલના રેફરન્સમાં હેકાથોન થઈ રહેલી છે. હેકાથોનથી જનરલી જે સ્ટુડન્ટના જે અંદરનું જે નોલેજ હોય ને એપ્લિકેશન પાર્ટ અને ખાલી પ્રોબ્લમ વિથ એ સોલ્યુશન અને જે કંઈ પ્રોબ્લેમ્સ આપ્યું હોય એનું પોતાની જે કંઈ આવડત છે, પોતાનું નોલેજ છે, ટેકનોલોજી જે કંઈ એની પાસે છે એના રેફરન્સમાં એ સોલ્યુશન લઈને લિમિટેડ ટાઈમ પીરિયડમાં અને એ પણ પાછું કોમ્પિટિશનના ફોર્મમાં
એટલે ખરેખર જે કંઈ ટેલેન્ટ છે, હિડન ટેલેન્ટ આનાથી બહાર આવશે. જી, આ ટાટા અને એલએનટી કંપની દ્વારા આપવામાં આવશે, અને જેના વિદ્યાર્થીઓ સતત 24 કલાક એક ટીમમાં એક ટેબલ ઉપર બેસી અને 24 કલાકના અંતે કંઈક સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશે અને સોફ્ટવેરમાં તેની ડિઝાઇન બનાવશે. આનો મુખ્ય ઉદ્દેશ એવો જ છે કે આવનારી અમારી એન્જિનિયરિંગની પેઢી ઇન્ડસ્ટ્રીને રૂપ રેડી થાય અને ઓટોમેશન ક્ષેત્રે આગળ વધે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.